બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ થતા જિલ્લાના ત્રણેય જળાશયના તળિયા દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સિઝનનો પૂરતો વરસાદ પણ નોંધાતો નથી ત્યારે છેવાડે આવેલા ગામોમાં ભૂગર્ભના જળ પણ જતા રહ્યા છે. રોજબરોજ હજારોની સંખ્યામાં લીલા વૃક્ષો કપાઈ રહ્યા છે તો આ તરફ જિલ્લાની હરિયાળીને બચાવવા માટે બનાસ ડેરીએ પહેલ કરી છે, જેના ભાગરૂપે ગામડામાં વધુ બે વૃક્ષો વવાય તે માટે વિનામૂલ્યે બનાસ ડેરી છોડ આપી રહી છે. આજે બનાસ ડેરીના સહયોગથી જાડી દૂધ ઉત્પાદનના મંડળના ચેરમેન તેમજ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ જેસુંગભાઈ પટેલે પોતાના ગામમાં આવેલા જાગેશ્વર મહાદેવના મંદિરે અવનવા બાળ છોડનું વાવેતર કર્યું છે. ગામના આગેવાન તેમજ યુવાનોની મદદથી આજે 500 જેટલા છોડ જિલ્લાની હરિયાળી અને વરસાદને આવકારવા માટે રોપાયા છે. જાડી ગામ ખાતે થયેલ રક્તદાન શિબિર તેમજ વૃક્ષારોપણ માટે તાલુકાના દરેક ગામ આગળ આવી સેવાકીય પ્રવૃત્તિ કરે, સ્વાસ્થ્ય બાબતે તેમજ પર્યાવરણ બાબતે એક થાય તે ખૂબ જરૂરી છે. આજે જાગેશ્વર મહાદેવના મંદિરમાં ગુરુ મહારાજ શ્રી નારાયણગીરીજી મહારાજની પ્રેરણાથી અને બનાસ ડેરીએ જે લક્ષ્યાંક ઉપાડ્યો છે કે આપણા જિલ્લા બનાસકાંઠા જિલ્લાની અંદર લાખો વૃક્ષો વાવી અને જે પર્યાવરણનો નાશ, વૃક્ષો કાપીને પર્યાવરણનો જે નાશ થઈ રહ્યો છે, વરસાદ આવતો નથી અને ડેમો ખાલી છે, તો એવા સમયે આખા જિલ્લાની અંદર નવતર પ્રયોગ કરી અને લાખોની સંખ્યામાં ગામડે ગામડે વૃક્ષો વાવી તેનું જતન કરીએ તો જે આ વર્ષે હવેના સમયમાં જે 45-45 ડિગ્રી જિલ્લાની અંદર તાપમાન વધે છે તે ન વધે અને વરસાદની સમયસર થાય એ હેતુથી જે આખા જિલ્લાની અંદર જે યજ્ઞ બનાસ ડેરી ઉપાડ્યો છે તેના ઉપક્રમે આજે અમે જાડી ગામે જાડી દૂધ મંડળી થકી આયોજિત જે વૃક્ષારોપણ કેમ્પનું આયોજન કરેલ છે, જેની અંદર અમે આજે 551 વૃક્ષોનું વાવેતર કર્યું છે, જેના થકી જેનો ઉછેર કરી ભવિષ્યની અંદર જે આ વરસાદની ખામી વર્તાય છે તે ન વર્તાય તેવા શુદ્ધ હેતુથી અમે આ કામ કર્યું છે. અને બીજું કે અમારા ગામમાં આ કોરોના મહામારી વિશ્વની અંદર ચાલી રહી છે તેવા સમયે તાલુકાની અંદર ઘણા ભાઈ બહેનોને કોઈ ડિલિવરીનું કામ હોય, તેવો કેસ હોય કે પછી કોઈ બીજા કેસની અંદર જ્યારે બ્લડનું જરૂર પડે છે તો આ મહામારીની અંદર તાત્કાલિક મળતું નથી તો તે સમયે બ્લડ પૂરતું મળી રહે તેવા હેતુથી અમે આજે જાડી મુકામે બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે. અને જે જાડી ગામની અંદર સૌ પ્રથમવાર કરેલ છે, જે લોકોની અંદર જાગૃતતા આવે અને એક જે બ્લડ આપવું એનો જે ડર છે એમનામાંથી ભય દૂર થાય તે હેતુથી અમે આજે બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે. તો અમારા ગામના યુવાનો, ઉત્સાહી યુવાનોએ જાતે 51 યુવાનોએ બ્લડ કેમ્પની અંદર બ્લડ ડોનેટ કર્યું છે, જે સૌનો હું આભાર માનું છું.